કેમ છો મિત્રો? મજામાં. પીએમ કિસાન યોજનાનો 7મો હપ્તો 1 ડિસેમ્બર 2020થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યો છે, ત્યારે ઘણા બધા ખેડૂતોને આ વખતે આ લાભ નહીં મળે, કારણ કે સરકારે પીએમ કિસાન યોજનામાં એક મોટો ફેરફાર કર્યો છે. તો આવનારો 2000નો હપ્તો તમને મળશે કે નહીં મળે, અને સરકારે પીએમ કિસાન યોજનામાં શું મોટો ફેરફાર કર્યો છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ. તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, અને હજુ સુધી જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને આવી ઉપયોગી અને મહત્વપૂર્ણ જાણકારી તમને મળતી રહે. કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજના અંતર્ગત આ વર્ષનો છેલ્લો અને પીએમ કિસાન યોજનાનો 7મો હપ્તો 1 ડિસેમ્બર 2020થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યો છે, ત્યારે ઘણા બધા ખેડૂતોને આ વખતે પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળે. વર્ષ 2019થી પીએમ કિસાન યોજનાની શરૂઆત થઈ હતી, અને ત્યારે કોઈ નિયમ બનાવવામાં આવ્યા ન હતા, અને ખોટી રીતે ઘણા બધા ખેડૂતોએ આ યોજનામાં ફોર્મ ભરેલા હતા. તો તેવા ખેડૂત મિત્રોને હવેથી છે પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળે, અને હાલ દેશમાં 14.5 કરોડ ખેડૂતોનો આ યોજનામાં સમાવેશ થાય છે. એટલે કે પીએમ કિસાન યોજનાનો છે એ 14.5 કરોડ ખેડૂતો લાભ લે છે. તો ચાલો જાણીએ મિત્રો કે હવેથી કયા કયા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળે, એટલે કે પીએમ કિસાન યોજનામાં કયા કયા ખેડૂતોનો સમાવેશ નહીં થાય. સૌથી પહેલાં જોઈએ તો જે લોકો સંસ્થાકીય જમીન ધારકો છે તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે. ત્યારબાદ જોઈએ તો બંધારણીય હોદ્દાઓ ધરાવતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ નહીં મળે. ત્યારબાદ જોઈએ તો રાજ્ય અથવા કેન્દ્ર સરકારમાં સેવા આપતા અથવા તો નિવૃત્ત અધિકારીઓને પણ આ યોજનાનો લાભ નહીં મળે. ત્યારબાદ જો જોઈએ તો જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને સરકારી સ્વાયત્ત સંસ્થાઓમાં સામેલ લોકોને પણ આ યોજનાનો લાભ નહીં મળે. ત્યારબાદ જોઈએ તો ડૉક્ટરો, એન્જિનિયરો અને વકીલો તેમજ નિવૃત્ત પેન્શનરો જેવા કે 10,000 રૂપિયાથી વધુ માસિક પેન્શન ધરાવતા હોય તેવા પેન્શનરોને પણ છે આ યોજનાનો લાભ નહીં મળે. અને છેલ્લા નાણાકીય વર્ષમાં જે ખેડૂત મિત્રોએ આવકવેરો ભરેલો છે તેવા ખેડૂત મિત્રોને પણ હવેથી પીએમ કિસાન યોજનામાં છે એ લાભ નહીં મળે, અને 7મો હપ્તો તેવા ખેડૂત મિત્રોના ખાતામાં જમા નહીં થાય. કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનામાં સરકાર દ્વારા આ એક મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે, જેની અંદર જે પણ ખેડૂતોએ ખોટી રીતે ફોર્મ ભરેલા છે તેવા ખેડૂત મિત્રોને હવેથી પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળે. અને સરકાર દ્વારા આ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, અને નીચે જણાવેલ મુદ્દામાં પણ જે પણ ખેડૂત મિત્રોનો સમાવેશ થાય છે તેવા ખેડૂત મિત્રોને પણ હવેથી પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળે, અને પીએમ કિસાન યોજનામાંથી આવા ખેડૂત મિત્રોના નામ છે એ કાઢી નાખવામાં આવશે. અને જે પણ ખેડૂત મિત્રોને જાતે ચેક કરવું હોય કે પીએમ કિસાન યોજનાનો હપ્તો ક્યારે ક્યારે મળેલો છે અને કેટલા હપ્તા મળેલા છે, તો જાતે પણ છે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને ચેક કરી શકે છે. અને કેવી રીતે ચેક કરવું તેનો એક વિડીયો પણ છે આ ચેનલમાં અપલોડ કરે છે, તો એ વિડીયો પણ જોઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.